આપણે બરાબર હો. જય માતાજી મિત્રો. કુલદીપભાઈ જય માતાજી. માતાજી ભાઈ, તો આપણે કાલે તો જે આગળ જાગભાઈ માતાજીના મંદિરે ગયા હતા તો ત્યારે કુલદીપભાઈ એક વાત કરી કે હું તમને કાલે એવું મંદિર બતાવીશ કે તમે ક્યારેય જોયું નહીં હોય. તો કયું મંદિર છે એવું? અહીંયા ત્યાં અખંડ જ્યોતિર્લિંગ છે. તમે ત્યાં જાઓ પછી ખબર પડે. હા તો હાલો હાલો જાય અને ત્યાં જઈને જોઈએ શું છે. મેં તો ક્યારે હું પેલા ગયો હોઈશ તો ગયો હોય યાદ નહીં મને. તો જાય આપણે ને જોઈએ શું છે. તો મિત્રો, આપણે જે કુલદીપભાઈ વાત કરતા હતા એ આશ્રમે અહીંયા જે જગ્યા છે ત્યાં આપણે પહોંચી ગયા હતા. કોડીનારની બાજુમાં જગતિયા નામનું એક ગામ છે અને ત્યાં જ એક મંદિર છે. અને આ મંદિર શું છે કે એવું પૌરાણિક એવું છે કે આ તમે અહીંયા જોઈ રહ્યા છો એની અંદર છે એવો ગેસ નીકળે અને અખંડ જ્યોત અહીંયા ચાલુ જ છે ઘણા વર્ષોથી. તો અહીંયા જોઈ શકો છો આ બાબા સીતારામનું મંદિર છે અને અહીંયા હું ફોટો પાડવાની મનાય છે પણ આપણે અંદર શું પરમિશન લઈ લીધી. આ જોઈ જ્યોત તમે જોઈ શકો છો અહીંયા અને અંદર એ છે અંદર જે જ્યોત છે હું તમને બતાવું. આર્યા જ્યોત છે એમાં એનો કંઈક ચમત્કાર છે હમણાં જોઈએ આપણે. તો મિત્રો આપણે અંદર ગયા હતા પણ હવે શું છે કે થોડી વિડીયો ઉતારવામાં એ ના પાડે છે અને આપણે પરમિશન લીધી હતી છતાં એણે પછી ના પાડી. તો આપણે હવે બધું દર્શન કરીને બહાર આવી ગયા હતા. જોઈ શકો છો આ છે એ મંદિર છે અને અહીંયા ધર્મશાળા જેવું છે ત્યાં કને કંઈક પ્રસંગ લાગે અને અહીંયા બધા ઝાડવા નીચે આપણે અહીંયા સીટોને લગાવેલી છે તો ત્યાં બેઠા છે. અંદર શું ચાર છે ને જ્યોત છે અને એમાં ગેસ ક્યાંથી આવે ને એ કાંઈ ખબર નથી પણ એમ છે એમાં આગ પ્રગટે અને અંદર કાંઈ વસ્તુ રાખીએ આપણે તો એને કાંઈ ના થાય ઉપર આગ લાગે ને એવું બધું છે. તો ક્યારેય તમે આવો તો અહીંયા આવજો જોવા માટે. આમ શું શૂટિંગની ને મનાઈ કરે છે નહીં હું બધું તમને વ્યવસ્થિત બતાવત પણ હવે ત્યાં એને ના પાડી કે અહીંયા શું અમને થોડુંક તકલીફ પડે છે ને એવું બધું કીધું એણે. તો આપણે કંઈ ઉતાર્યું નહીં બાકી અહીંયા સ્પેશિયલ તમને બતાવવા માટે જ આપણે આવ્યા હતા. આર્ય હજો ઝઘડુશા આશ્રમ અને અખંડ જ્યોત તમે અહીંયા જોઈ રહ્યા છો ને એ. અને અહીંયા ઘણા બધા વૈજ્ઞાનિકો આવી ગયા બધું ચેક કર્યું પણ કોઈને કાંઈ મળ્યું નથી. એમને અંદરથી એવો ગેસ નીકળે અને એમાં આગ લાગે એવા ચાર અહીંયા કુંડ છે અને એ ચારે ચારમાં અત્યારે આગ મેં જોઈ અંદર છે જ. તો એ જ બાકી. તો મિત્રો હવે છે અહીંયા જે હતું એ મેં તમને બતાવ્યું ને વાત કરી અને બાકી હવે આજુબાજુમાં કાંઈ છે નહીં તો હવે આપણે ઘરે જ જશું. તો ચાલો કુલદીપભાઈ હવે નીકળીએ આપણે. તો મિત્રો આપણે જેવું મંદિરે ગયા હતા ત્યાંથી છે આપણે ઘરે આવતા હતા. તો વચ્ચે જે કાલે આપણે જેવું પર્વત ઉપરથી જે પાણીનો સ્ત્રોત આપણા ગામનો જોયો તો એ જોઈ શકો છો મારી પાછળ. અત્યારે આપણે એની નજીક આવી ગયા. આવું જોઈ લ્યો કેવું મસ્ત પાણી છે ને. આ કેટલું ઊંડું હશે કુલદીપ? અંબુજા કંપની છે એનું એક ક્રશર છે જે કેવો ડી બ્લોક જે ડી બ્લોક છે ત્યાં છે. તો ત્યાં જાય ને હું ક્યારેય ગયો નથી. અને કુલદીપ તું ગયો ક્યારે? નહીં તો આ એને થઈ ગયો. તો આ જવું છે આપણે ત્યાં જોવા. મિત્રો આપણે ડી બ્લોકમાં પહોંચી ગયા છે. આ કુલદીપભાઈ આપણી સાથે છે. ડી બ્લોકમાં શું છે અહીંયા જે મોટા પથ્થર હોય જે કોઈ પણ માટીના કે કોઈ પણ એને છે ક્રશ કરવાનું કામ હોય અહીંયા જો. આ બધી જાય ધીરે ધીરે. તો મિત્રો આપણે ક્રશરમાં છે ધૂળને ઉઠતું હતું તો સાઈડમાં આવ્યા બાકી જો અહીંયા ડમ્ફરને બધું આવી ગયું છે માટી ભરીને એની અંદર ખાલી કરશે હમણાં તમને બતાવું. તો મિત્રો અહીંયા એક આ કંપનીનું લોડર છે. અહીંયા બેકગ્રાઉન્ડનો અવાજ તો ઘણો હશે પણ જોઈ લેજો તમે. હજુ કેવડું મોટું છે જો એમાં આપણે ટાયર જેવડા છે આપણે ખાલી ટાયર એ કેવડા મોટા મારી બરાબર. આ એનું બકેટ છે
ટાયર ની સાઈઝ હું તમને બતાવું તો જોઈજો. આ ટાયર છે ને આપણા બરાબર, અને એની કેબિન એટલી ઊંચી છે બીજા માળે, એવડું મોટું લોડર હો. પાછળથી બતાવી દઉં તમને, કુલદીપ બાજુમાં ઉભો રહે તો કુલદીપ તો આવ્યો જ લાગે ને કને. બાકી અહીંયા બધા માલ ખાલી થવાનું કામ ચાલુ જ છે, અને હવે આપણે અહીંયા જઈશું. તો મિત્રો, આપણે જે અંબુજાનું બધું તમને બતાવ્યું હતું એ બતાવીને પછી ઘરે ગયા હતા, અને ઘરેથી એક જગ્યાએ આપણે આપણું કામ હતું તો આપણે આવ્યા હતા, તો ત્યાંથી પણ આપણે છે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. હજુ કુલદીપ શેઠ ને બધા બેઠા છે, તો બીજું કંઈ કામ નથી. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.